જય હિન્દ મિત્રો તો મિત્રો આપણે જનરલી આપણે આવા વિડીયો બનાવતા નથી પરંતુ આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે અહીંયા તમને જે ક્વેશ્ચન દેખાય છે સ્ક્રીન ઉપર બરાબર એ ક્વેશ્ચનની આપણે થોડી ટૂંકમાં ચર્ચા કરવાના છીએ જેથી તમારે જુનિયર ક્લાર્કની એક્ઝામ દેવા જાઓ બરાબર તો તેમાં શું ધ્યાન રાખવું બરાબર તો હવે મિત્રો પહેલાં પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હવે કેટલું વાંચવું તો મિત્રો જો હવે અત્યારે જુનિયર ક્લાર્કની એક્ઝામો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ છે બરાબર તો હવે આપણી પાસે કેટલા બાર અગિયાર કે બાર દિવસની દસ કે અગિયાર દિવસ આપણી પાસે છે તો મિત્રો દસથી અગિયાર દિવસમાં હવે કોઈ વસ્તુ નવું વંચાય નહીં કરંટ અફેર્સ સિવાય બરાબર કરંટ અફેર્સ સિવાય બીજું કોઈ વસ્તુ નવું વંચાય નહીં તમે જે અત્યાર સુધી વાંચેલું છે તેને રિવિઝન કરાય બરાબર તો આ પહેલાં પ્રશ્નોનો જવાબ આપણે મિત્રો બહુ જ ટૂંકમાં આપણે લઈશું આપણે વધારે સમય પણ નથી બગાડો કારણ કે ત્યારે આપણે સમયની મારામારી છે આપણે તૈયારી કરવાની છે પરંતુ આ વિડીયો મિત્રો અંત સુધી જરૂરથી જોજો ટૂંક નાનો જ વિડીયો હશે અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને કોઈ કેવી રીતે તમારે હવે પરફોર્મ કરવું છેલ્લા દસ બાર દિવસમાં એ રણનીતિ અહીંયા હું તમને ટૂંકમાં કહું છું બરાબર તો હવે અત્યારે પહેલાં પ્રશ્નનો જવાબ શું આવ્યો કોઈ નવું વસ્તુ વાંચવાની નહીં તમે જે અત્યાર સુધી વાંચેલું છે તેને રિવિઝન કરવાનું કરંટ અફેર એક આપણે રેગ્યુલર તમારે રિફર કરતું રહેવાનું બીજો પ્રશ્ન છે બધું વંચાઈ ગયા પછી શું કરવું હવે લો કે ઘણા બધા સ્ટુડન્ટ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એવા છે કે જે જુનિયર ક્લાસનો સિલેબસ છે તે તમામ સિલેબસ વંચાઈ ગયો છે બધા સબ્જેક્ટ વંચાઈ ગયા છે બરાબર તો હવે શું કરું તો મિત્રો જો તમારે બધા જ સબ્જેક્ટ વંચાઈ ગયા હોય તો અને જેને નથી વંચાણા એમને પણ આ બંનેને લાગુ પડે બરાબર તો મેઇન ફાયદો એને થશે કે જેને બધું વંચાઈ ગયું છે એને આ ફાયદો વધારે થશે શું ફાયદો એ શું કરવાનું તો તમારે મિત્રો જે મોડલ પેપર હોય એ મોડલ પેપર તમારે સોલ્વ કરવાના તમારા આપણી ચેનલ ઉપર મોડલ પેપર ઢગલો મોડલ પેપર છે બરાબર તમે આ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જાશો તમને મિશન તલાટીનું પ્લેલિસ્ટ જે છે એમાં તલાટી અને જુનિયર ક્લાકનો બંનેનો સિલેબસ સેમ જ છે બરાબર એટલે આપણે કોઈ સ્પેસિફિક જુનિયર ક્લાકના વિડીયો આપણે બનાવતા નથી તલાટી અને જુનિયર ક્લાક બંનેના બનાવી છે બરાબર તો મિત્રો હવે એ તમારે એ ધ્યાન રાખવાનું કે મોડલ પેપર તમે આપો આપણી ચેનલ ઉપર જે રેગ્યુલર વિડીયોઝ આવે છે બપોરે સાડા બારે આવે છે મોડલ પેપર અને એક રાત્રે આઠ વાગે આવે છે આ બે ફિક્સ છે બરાબર જો વધારે મોડલ પેપર જતો હોય તો કમેન્ટ કરજો આપણે થોડા વધારે પણ તમને સોલ્યુશન માટે મોડલ પેપરના વિડીયોઝ આપશું તો મોડલ પેપર સોલ્વ કરો અને મિત્રો તમારે ઓનલાઈન ટેસ્ટ આપવી હોય તો ટેસ્ટ પણ આપી શકો છો આપણી એપ્લિકેશન ઉપર પણ એ થોડુંક પેડ છે એ હું બધાને રિકમેન્ડ નથી કરતો પણ જેને એમ થાય ખરેખર એમ થાય કે અમારે પ્રેક્ટિસ કરવી જ છે તો પાંચ મોડલ પેપર આપણે મૂકેલા છે બરાબર અત્યારે વધારે સમય નહીં બગાડવાનો પાંચ મોડલ પેપર તમે આપો ખાલી પાંચ મોડલ પેપરની આપણે જે કોર્સ જે છે આપણે એપ્લિકેશનની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે એપ્લિકેશન ડાઉનલોડ કરો સ્ટોરમાં જશો એટલે તમને એમાં લખેલું છે મિશન તલાટી તલાટી તલાટીના જે આપણે મૂકેલા છે બરોબર એ પાંચ મોડલ પેપર છે તમે તે લઈ શકો છો ડાયરેક્ટ હું કોર્સની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર તો તમે એ પણ જોઈ શકો છો અને મિત્રો અહીંયા મોડલ પેપર સોલ્વ ડેઇલી બે પેપર ફરજિયાત સોલ્વ કરવાના ડેઇલી બે બરાબર આપણો વિડીયોઝ હોય છે લગભગ મોડલ પેપરનો વિડીયોઝ આપણે ઓન એન એવરેજ ટાઈમ જોઈએ તો બાવીસથી પચીસ પચીસ મિનિટનો તો નથી હોતો વીસથી બાવીસ મિનિટ ઓન એન એવરેજ આપણે સો પ્રશ્ન આપણે કવર કરી લઈએ છીએ બરાબર વીસથી બાવીસ મિનિટમાં તો તમારે શું કરવાનું એકવાર આ વિડિયોને ધ્યાનથી કાનમાં ઈયરફોન લગાવીને ધ્યાનથી સાંભળી લેવાનું બરાબર ધ્યાનથી વિડીયો જોઈ લેવાનો જેની અંદર પૂછાયેલા ક્વેશ્ચન આવે પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન આવે ક્યાંથી કેવા ક્વેશ્ચન પૂછાય એ પણ આવે બરાબર હવે એ બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો પ્રશ્ન નંબર ત્રણ કે પરીક્ષા આપતી વખતે શું ધ્યાનમાં રાખવું તો જો મિત્રો હવે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે તમે જ્યારે પરીક્ષા આપો આમાં સફળ કોણ થશે તો કે જો બધા માટે સો માર્કનું પેપર રહેશે અને બધાને સાઠ મિનિટ મળવાની છે એટલે કે એક કલાક મળવાની છે બરાબર અને તમારે તમે જેવી તૈયારી કરી છે એથી સારી સારી તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ આપણે ગુજરાતની અંદર છે બરાબર પણ સક્સેસ કોણ થશે તો સક્સેસ એ જ વ્યક્તિ થશે કે જેને ઓછા એટેમ્પ્ટ કરશે ખોટા ઓછા એટેમ્પ્ટ કરશે એટલે કે જેના ખોટા ઓછા પડશે બરોબર એટલે એને શું કહેવાય એને એક્યુરેસી કહેવાય બરાબર તમે માની લો કે એસી જ પ્રશ્ન ટીક કરેલા છે પણ એસી પ્રશ્ન ટીક કર્યા છે એમાં તમારા ખોટા પાંચથી સાત જ ખોટા છે તો તમારો સ્કોર ઓટોમેટિકલી વધી જશે બરાબર અને બીજો કોઈ વિદ્યાર્થીઓ છે કે જેને એ સો એટેમ્પ્ટ કરેલા છે પણ એના વીસ ખોટા છે તો એ તમારાથી ઓટોમેટિક નીચે જતો રહેવાનો બરાબર તો મિત્રો ખોટાઓ ટીક કરવાના નથી એ ખાસ ધ્યાન રાખવાનું અને બીજું ધ્યાન એ રાખવાનું ટાઈમ મેનેજમેન્ટ હવે ટાઈમ મેનેજમેન્ટ એટલે શું તો કે ટાઈમ મેનેજમેન્ટ એટલે એવું કે તમને જે ક્વેશ્ચન આવડતા હોય એ એક કલાકની અંદર કવર થઈ જવા જોઈએ બરાબર સોમાંથી તમને જેટલા ક્વેશ્ચન આવડે છે એ તમામે તમામ ક્વેશ્ચન ટીક થઈ જવા જોઈએ એક કલાકની અંદર એ આવડતા હોય ને રહી જાય એ ન થવું જોઈએ બરાબર એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર તમને ફટાફટ એકવાર જોઈ લો તમને નથી ફાવતો તો તરત જ છોડી દો તમને જે ફાવે એ રહી ન જવા જોઈએ બરાબર તો આપણે એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું બરાબર ટાઈમ મેનેજમેન્ટ છે એક કલાકની અંદર જે એક કલાકને મેનેજ કરી છે ને પ્રશ્ન અને ટાઈમને ડિવાઈડ કરીને મેનેજ કરી છે એ આ પરીક્ષામાં સફળ થશે કારણ કે વાંચવાવાળો વર્ગ ઘણો બધો છે તૈયારી ફૂલ કરેલી છે બધાને બધું આવડતું જ હશે બરાબર છતાં બધું આવડતું હોવા છતાં એ મેરિટમાં ન હોય એનું કારણ છે ટાઈમ મેનેજમેન્ટ એક કલાકની અંદર એ પરફોર્મન્સ આપી શક્યા નથી આવડે છે બધું એમને સોમાંથી નેવું ક્વેશ્ચન આવડે છે પણ એ સિત્તેર જ એટેમ્પ્ટ કરી શક્યા બીજા પાછળના ત્રીસમાંથી વીસ આવડતા હતા પણ એટેમ્પ્ટ થયા બરાબર તો એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે એના માટે મિત્રો તમારે ફરજિયાત મોડલ પેપરની પ્રેક્ટિસ કરવાની એટલે તમને એ પણ પ્રેક્ટિસ થઈ જાય હવે દસ બાર દિવસમાં એ જ કરવાનું મિત્રો નવું કાંઈ વાંચવાનું નહીં આપણે પહેલાં પ્રશ્નમાં કીધું એવી રીતે બરાબર ત્યાર પછી મિત્રો આ બીજો પ્રશ્ન છે પરીક્ષા આપતી વખતે શું ધ્યાનમાં રાખું તો આપણે ધ્યાનમાં માત્ર આટલું રાખવાનું છે બરાબર બે વાર આ ટાઈપ થઈ ગયેલો છે આપણે એ મહત્વનું નથી મારે થોડીક આટલી એક વાત તમને કરવાની હતી તો આનું એક તમે ખાસ ધ્યાન રાખજો બરાબર અને અત્યારથી એડવાન્સમાં તમને બધાને બેસ્ટ ઓફ લક કહી દઉં છું બરોબર આગળ તો આપણે આપણે કહેશું હજી તમારી સાથે જ છીએ હજી આપણે તલાટીની એક્ઝામ સુધી આપણે તમારી સાથે છીએ અને આપણી ચેનલ ઉપર બધા જ મોડલ પેપર તમને એક્યુરેટસી તમને મળી જશે બરાબર તો કોઈ ચિંતા કરવાની જરૂરથી દરરોજ બેથી ત્રણ મોડલ પેપર જોવો વધારે ન જુઓ દરરોજ મિનિમમ બે તો જુઓ બરોબર અને તમને જો વધારે એમ થાય તો આપણે એપ્લિકેશન ઉપર લાઈવ ટેસ્ટ પણ આવે છે બરાબર પાંચ મોડલ પેપરની ટેસ્ટ છે એમાંથી એક મેં છે ચાર આજે અપલોડ થઈ જશે બરાબર આજે પાંચે પાંચ પેપર તમને ત્યાં મળી જશે અત્યારે તમે વિડીયો જોવો છો ને તમે જોશો ને તો અંદર તમને એક મળશે બરોબર પણ બપોર પછી એટલે હું અત્યારે આ સવારમાં વિડીયો છે બપોર પછી તમને પાંચે પાંચ મોડલ પેપર મળી જશે હવે તમને મિત્રો એ પણ થતું છે કે પેડ છે તો એની ફીઝ કેટલી છે તો ફીઝ આપણે કઈ બહુ જ રાખી નથી એક બર્ગર જેટલી જ રાખી છે ફિફ્ટી નાઇન રૂપીસ બરાબર ફિફ્ટી નાઇન રૂપીઝમાં તમને પાંચ મોડલ પેપર મળશે બરાબર જુનિયર ક્લાર્કને રિલેટેડ તો મિત્રો એ પણ તમે જોઈન કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક એપ્લિકેશનની આપેલી છે એ ડાઉનલોડ કરીને તમે રજિસ્ટર કરીને સ્ટોર ટેબમાં જશો નીચે ટેબ આવશે સ્ટોર ટેબમાં જશો એટલે તમને મળશે બરાબર આ સિવાય બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો તમને કમેન્ટમાં તમને આન્સર હું આપી દઈશ બરાબર તો ચાલો મિત્રો ફરીથી એડવાન્સમાં બેસ્ટ ઓફ લક તમારી સાથે જ છીએ હજી રેગ્યુલર મોડલ પેપર જોતા રહીજો તો ચલો મિત્રો મળશું એક નવા વિડીયોમાં જય હિન્દ વંદે માત્ર